સ્વાદના શોખીન મિત્રોનું દિલથી સ્વાગત કરીએ છીએ યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં. જી હા દોસ્તો, આજે અમે તમારા માટે લઈને હાજર છીએ બારડોલીના ફેમસ ક્રિસ્પી ક્રન્ચી કટોરી ફ્રાય પાસ્તા. જી હા દોસ્તો, આ એટલા મસ્ત બને છે ને કે એને જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. આ બનાવવા માટે અને કટોરી શેપ કેવી રીતે આપવો, એને તરતી વખતે કઈ નાની મોટી બાબતોનું ધ્યાન રાખવું, આ બધી ટિપ્સ અમે આજે તમારા સાથે શેર કરવાના છે. કારણ કે આ છે ઈજી, પણ એમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો કોઈપણ પાર્ટને મિસ ના કરતા, જેથી આવા મસ્ત એવા કટોરી સ્ટાઇલના આપણા પાત્રા બને છે ને જોરદાર ક્રન્ચી, બસ આવા જ પાત્રા બનશે. તો છેક સુધી જોડાઈ રહેજો દોસ્તો. અમારો આ પ્રયત્ન આપને ગમે તો પ્લીઝ એને લાઈક કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરાક ટચ કરી લેજો, જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. તો દોસ્તો, ચાલો શરૂ કરીએ આપણી આ મસ્ત મજાની રેસીપી. તો એમાં સૌ પ્રથમ મસાલા બનાવવાથી જ શરૂઆત કરીએ. અહીંયા જુઓ, એક ચમચી જેટલી વરિયાળી ઘાસ લેવાની, અને એની અંદર થોડાક જેટલા મરી અને આખા ધાણા, આ બધું ખૂબ સારી રીતે મસ્ત એવું ખાંડણીમાં કૂટી લેવાનું છે. એને નાનું પણ નહીં અને મોટું પણ નહીં એવું મસ્ત કૂટી લેજો. હવે જુઓ, અહીંયા 2 કપ ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે દોસ્તો, અને એની સાથે મસ્ત એવો 1 કપ ચોખાનો લોટ ખાસ એડ કરવાનો, જેથી ક્રન્ચીનેસ આવે અને હળદર કલર માટે તો જરૂર જ પડે દોસ્તો. ત્યારબાદ એની અંદર તીખું લાલ મરચું આપણી તીખાસ અનુસાર એડ કરજો. ત્યારબાદ આવે છે થોડીક હિંગ પચવા માટે બેસ્ટ. હવે જુઓ, અહીંયા પાપડીઓ ખાર લીધો છે દોસ્તો, આ ખાસ એડ કરો જેથી ક્રિસ્પીનેસ આવે. એ ના હોય તો તમે સોડા એડ કરી શકો. અને મીઠું નાખી ત્યારબાદ એની ઉપર આપણે કૂટેલો મસાલો છે એ એડ કરીશું, અને અહીંયા રજવાડી ગરમ મસાલો પણ એડ કર્યો છે દોસ્તો. ત્યારબાદ 3-4 ચમચી જેટલી દરેલી ખાંડ, અને એની પાછળ તમે આમચૂર પાવડર, અને મસ્ત એવો ક્રન્ચીનેસ આવે એટલા માટે તલ પણ ઉમેરવાના છે. અને બેસનનો ખાસ મિત્ર અજમો તો હોય જ. આ બધા મસાલાને ખૂબ સારી રીતે આપણે મિક્સ કરવાના છે દોસ્તો, ડ્રાય મિક્સ કરવાના છે, જેથી કરી બધું પ્રોપર એ થઈ જાય. હવે અહીંયા થોડુંક તેલ ગરમ કર્યું છે, અને એ મોણ માટે ગરમ કરેલા તેલને આપણે એડ કરીશું, અને આ તેલ ખૂબ મસળી અને બધું તેલ આપણે મિક્સ કરી લેવાનું છે દોસ્તો. જુઓ, આ લોટની અંદર તમે આમલી અને ગોળ પણ યુઝ કરી શકો છો, આપની ચોઈસ. ત્યારબાદ અહીંયા જુઓ, 1 કપ પાણી લીધું છે. આ પાણીને એક સાથે નહીં પણ થોડું થોડું નાખતા જઈ આપણે આ લોટને મસ્ત એવો બાંધવાનો છે દોસ્તો. રજવાડી મસાલો આમાં નાખવો જરૂરી છે, પણ જો એ ના હોય તો આપણે શું કરીશું, 2 તજ લેજો, 4-5 લવિંગ લેજો, અને 1 બાદિયું આટલું મિક્સરમાં એકદમ ઝીણું ઝીણું દરી કાઢજો. તો બસ આનો અરોમા આવે એટલા માટે આ ખાસ જરૂરી છે. તો દોસ્તો, આપણા આ લોટને રોટલીનો લોટ હોય ને એ રીતનો બાંધવાનો છે. હવે આ લોટને આપણે રેસ્ટ થવા મૂકી દઈએ ત્યાં સુધી બીજું કામ કરીએ. જો અળવીના પાન એટલે કે આપણા ગુજરાતી પાત્રા, ગુજરાતીમાં એને આપણે પથ્થરવેલના પાન કહીએ છીએ. બસ આની નસો તો તમે ઉતારી જાણો છો, એમાં મારે શીખવવાનું હોય નહીં. તો બસ ધીરે ધીરે આ બધી નસો કાઢી લેજો. જો પાત્રા બનાવવાના અને આ ક્રિસ્પી પાત્રા બનાવવામાં થોડો ફેર છે, એ તમારે ધ્યાન રાખવો જરૂરી છે, તો જ મસ્ત એવા ક્રિસ્પી પાત્રા બને. અહીંયા જોઈ શકો છો ને, બધા પાત્રા અમે લીધા છે અને ધોઈને વોશ કમ્પ્લીટ કરી લીધા છે, અને આ પાછળનો ભાગ પણ ક્લિયર છે. પણ આપણે કઈ જગ્યાએ લગાવવાના છે એ ધ્યાન રાખો. જુઓ, હવે આ લોટને જોઈએ તો આ લોટ છે ને દોસ્તો, થોડો પોચો થયો છે રેસ્ટ થવાથી, બરાબર. પણ આટલો કઠણ નહીં, થોડુંક પાણી પાડી સામાન્ય ઢીલો કરવાનો છે દોસ્તો. આપણે પાત્રામાં જેટલો ઢીલો રાખીએ છીએ એટલો તો નહીં જ, લગાવતી વખતે થોડુંક કઠણ પડશે, પણ ધ્યાનપૂર્વક લગાવજો, પણ ઢીલો લોટ તો રાખતા જ નહીં. આ એની ખાસ ટિપ્સ છે, એ ધ્યાનમાં લેજો દોસ્તો. આ પાન ઉપર બેટર લગાવવું એ જ ખાસ કળા છે, તો આમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જો આને પરફેક્ટ લગાવીશું તો એનો કટોરી છે પરફેક્ટ આવશે, અને આ
કાપતી વખતે પણ ઇઝી રહેશે અને ફ્રાય થવામાં ક્યાંય છૂટા પણ નહીં પડે. એટલે કેવી રીતે લગાવવા એ તમે આમાં ખાસ ધ્યાન આપો. અને ત્યારબાદ ફ્રાય કરવામાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબતો છે એ પણ તમારે ધ્યાન રાખવાની છે. તો એકવાર જોઈ લો કયા પાન કેવી રીતે આ ગોઠવેલા છે અને એની ઉપર કેવી રીતે આપણે લગાવ્યું છે. બધી બાજુ મસ્ત લોટ લાગી ગયો છે. આ જોઈ શકો છો ને તમે લેયર, એવા લેયર બનવા જોઈએ, એવી રેખાઓ બનવી જોઈએ જેથી એને મસ્ત એવી પકડ આપશે. બસ બંને બાજુથી આ રીતે વાળી અને લોટ લગાવી લેવાનો છે જેથી આપણા પાતરાની જાડાઈ થોડી વધે અને મસ્ત એવા ફ્રાય કરતી વખતે ક્યાંય તકલીફ પડવા દે નહીં. ચાલો હવે એનો રોલ વાળીએ. તો રોલ વાળતી વખતે ધ્યાન એ રાખજો કે શરૂઆતમાં આટલું ફોલ્ડ કરી દબાવી લેવાનું છે અને એની ઉપર પાછો લોટ લગાવી લેવાનો છે. બસ આ તૈયાર થઈ જાય એટલે આપણે એને રોલ વાળવાનો છે. હવે રોલ વાળતી વખતે શું ધ્યાન રાખજો, આ ખાસ એને બહુ જ ટાઈટ વાળવાનો છે, જરા પણ ઢીલો પડવા દેવાનો નથી. ઢીલો પડશે તો કાપતી વખતે બહુ તકલીફ આવશે. બસ સાઈડો આ રીતે દબાવી દો અને બધા રોલ આ રીતના મસ્ત બની અને મૂકી દો. આને તમે થોડી વાર માટે ફ્રીજમાં રેસ્ટ કરવા રાખી શકો છો જેથી કાપતી વખતે કોઈ તકલીફ પડે નહીં. અહીંયા કાપતી વખતે ધ્યાન એટલું રાખવાનું કે આ સાઈઝના એક સરખા માપના બધા કટ થવા જોઈએ. અને દોસ્તો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે ચપ્પુ એકદમ ધારદાર હોવું જોઈએ. જો ચપ્પુ ધારદાર નહીં હોય તો એ શેપ બગાડી નાખશે. દોસ્તો કાપતી વખતે જો સાઈઝ આગાપાછી થઈ જાય તો ચિંતા કરવાની નહીં અને મેન્યુઅલી હાથ વડે આ રીતે કટોરી શેપ આપતા જવાનું અને બધા આ રીતે મસ્ત કટોરી શેપમાં તૈયાર કરવાનું. આમ કરવાથી એની જાડાઈ પણ ઘટશે અને તળતી વખતે મસ્ત એવા ફ્રાય અને ક્રિસ્પી બનશે. લો અમે બધા પાતરાને મસ્ત એવા તૈયાર કરી લીધા છે. જો આપણી જોડે સ્કિલ આવી જાય તો એડવાન્સમાં કરવાની જરૂર નથી, તરતી વખતે સીધી કટોરી બનાવી તમે એને ફ્રાય કરી શકો છો. લો તેલ તૈયાર છે. આ રીતે થોડોક શેપ પાછો આપી અને મસ્ત એવા કટોરી પાતરા ફ્રાય કરવા એડ કરો. જો આમાં પણ ધ્યાન રાખવા જેવી બાબત એ કે તેલ કેવું રાખવાનું છે, તેલ એકદમ મીડિયમ હીટમાં રાખવાનું છે દોસ્તો. વધારે ઓછું પણ નહીં અને વધારે ગરમ પણ નહીં અને એકદમ ધીરજપૂર્વક શાંતિથી ફ્રાય થવા દેવાના, તો જ પરફેક્ટ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. જો હાઈ હીટમાં હશે તો એ બળી જશે અને ટેસ્ટમાં મજા આવશે નહીં. એટલે શાંતિપૂર્વક ધીરે ધીરે મીડિયમ હીટમાં આને આવી લાકડાની સ્ટીકથી ફેરવતા રહેજો અને મસ્ત એવા પાતરા ફ્રાય કરજો. આને તળાતા કમસે કમ 7-8 મિનિટ એક બેચની થશે. તો લો મસ્ત એવા ક્રન્ચી સામાન્ય ગોલ્ડન કલરના જેવા દેખાય એટલે આપણે એને બહાર કાઢવાના છે. તો આને આપણે ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું જેથી વધારાનું એક્સેસ ઓઇલ નીકળી જાય. લો મસ્ત એવા સર્વિંગ કરીને આપણા પાસ્તા તૈયાર છે ખાવા માટે. અને એરટાઈટ ડબ્બામાં મૂકી દેશો થોડાક ઠંડા થાય એટલે, તો એને તમે 15 દિવસ સુધી રાખી શકો અને બાળકોને નાસ્તાના ડબ્બામાં આપી શકો. બચ્ચાઓને મોજ પડશે, ગેરંટી છે.
तो दोस्तों आ पात्र जरूर बनावजो तमारा घरे, जेथी घरना बधा सभ्योने मौज पड़े ने चा साथे सर्व करजो। अमारो आ प्रयत्न गम्यो होय तो प्लीज एने लाइक करजो अने अमारी चेनल ऊपर नवा हो तो सब्सक्राइब बटन जरा टच करी लेजो जेथी आवी अवनवी रेसिपी आपना सुधी पहोंचती रहे। आजना दिवस माटे आटलू, अमने रजा आपो आवी नवीन रेसिपी माटे। त्यां सुधी जय हिंद, वंदे मातरम, सब्सक्राइब करजो।